કદરગામ વિસ્તારમાં બાઇક થોભાવી બાળાની છેડતી કરી ભાગી ગયો હતો તેનો ફૂટેજને આધારે કીર્તિકુમાર પુંભડિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો। કદરગામ વિસ્તારમાં બાઇક થોભાવી બાળાની છેડતી કરી ભાગ્યો હતો ફૂટેજના આધારે કીર્તિકુમાર પુંભડિયાને ઝડપી લેવાયો હતો। ત્રણેક વર્ષ પહેલા કદરગામ વિસ્તારમાં મહોલ્લામાં રમતી બે બાળા સહેલી સાથે અડપલા કરી ભાગી ગયેલા યુવાનને પોક્સો એક્ટના ભંગ બદલ દોષી ઠેરવી એડિશનલ સેક્શન જજ ઉપેન્દ્ર એમ ભટ્ટ 3 વર્ષની સખત કેદ, કુલ 10,000નો દંડ, ન ભરે તો વધુ 3 મહિનાની સાદી કેદની સજા ફટકારી છે। મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની 29 વર્ષીય આરોપી કીર્તિકુમાર પરસોત્તમ પુંભડિયા ગઈ તારીખ 10/7/2019ના રોજ પોતાના હીરો હોન્ડા મોટરસાયકલ પરથી ડીકે નગર સોસાયટી પાસેથી પસાર થયા હતા ત્યારે મહોલ્લામાં રમતી 9 વર્ષની બે બાળાને રમતી જોઈને બાઇક અટકાવી બાળાઓની પાછળ જઈ શારીરિક અડપલા કરવા લાગ્યો હતો। બાળાઓને પ્રતિકાર કરવા આરોપી ભાગી ગયો હતો। કતારગામ પોલીસે અજેણા સામે પોક્સ એક્ટના ભંગનો ગુનો નોંધી તપાસ કરતા ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી હતી। આજરોજ કેસની અંતિમ સુનાવણી બાદ એપીપી જીતેન્દ્ર પારડીવાલાએ રજૂ કરેલા કુલ 28 સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવાને આધારે કોર્ટ આરોપી કીર્તિકુમાર દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો હતો। ઘટનાની હકીકત એ મુજબ છે, 10/7/2019ના રોજ આ કામના આરોપી કિરીટકુમાર પરસોરામ ભુંડલિયા કતારગામ ડીકે નગર સોસાયટીના ગેટ પાસે જાહેરમાં પોતાની મોટરસાયકલ લઈને પસાર થતો રહ્યો તે દરમિયાન તે જાહેર રોડ ઉપર ભોગ બનનાર રમતી હતી તે જોઈને તેણે પોતાનું મોટરસાયકલ ઊભું રાખી અને તેમણે ભોગ બનનારના પાછળના ભાગે શરીરના પાછળના ભાગે અટપટા કરવા લાગેલ તે વખતે તેમનો પ્રતિકાર કરતા તે ત્યાંથી ભાગી ગયેલો। જે અંગેનો કેસ નામદાર સેશન જજ શ્રી ઉપેન્દ્ર ભટ્ટ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે તેઓને 354D અને POSCO 1 હેઠળ તકસીવાર ઠેરી 3 વર્ષની સખત સજા અને 10,000નો દંડ અને દંડ ન ભરે તો 3 માસની સાદી કેદની શિક્ષાનું હુકમ ફરમાવ્યું છે। નામદાર કોર્ટે ભોગ બનનારની જુબાની તેમજ તેમના વાલીની જુબાની અને જે આજે બનાવ છે તે CCTV કેમેરામાં કેદ થઈ ગયેલો તેની સીડી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ જે નામદાર કોર્ટે ધ્યાને લઈ અને આરોપીને ટકસીવાર ઠરાવેલ છે।